વિરામ બાદ આગળ વાત કરીએ સાબરકાંઠાની. સાબરકાંઠામાં કમોસમી વરસાદથી કપાસ, મફળી અને એરંડાના પાકને વ્યાપક નુકસાન. સાબરકાંઠા જિલ્લામાં વરસાદથી અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ખેતરોમાં મોટાભાગના પાક તૈયાર છે ત્યારે વરસાદ પડતા ખેડૂતો પાયમાલ થયા છે. જિલ્લામાં પહેલા લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. હવે ફરીથી વરસાદ પડતા કપાસ, મગફળી, એરંડા, શાકભાજી અને કઠોળના પાકને ખૂબ નુકસાન થયું છે. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે સતત પડેલા વરસાદ વચ્ચે ખેડૂતોએ મહામહેનતે મગફળી, કપાસ, ડાંગર અને શાકભાજીનો પાક તૈયાર કર્યો હતો, પરંતુ હાલની પરિસ્થિતિ કંઈક અલગ જ છે. મોંઘી દવાઓ, બિયારણ, ખાતર ઉપરાંત દિવસ રાતની મહેનત પર વરસાદથી પાણી ભરી વળ્યું છે. પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે ખેડૂત પાક તૈયાર કરવામાં જે ખર્ચ કર્યો છે તેનું પણ વળતર મળે તેમ નથી. પહેલા વરસાદે મગફળી બગાડી હતી, બીજા વરસાદે પણ મગફળીના પાકને નુકસાન પહોંચાડ્યું છે. ખેડૂતો હવે માંડ માંડ પાકનું 40% વળતર મળી શકે તેમ છે. બીજી તરફ વરસાદને કારણે ડાંગરનો પાક ઢળી પડ્યો છે. આ વખતે તમામ પાક નષ્ટ થઈ ગયા છે. ખેતીમાં મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે. લીલા દુષ્કાળથી 50% પણ વળતર મળી શકે તેમ નથી. જ્યારે સતત પડેલા વરસાદે કપાસ અને મગફળીના પાક બગડી ગયા છે, તેમજ વરસાદને લીધે પલળી ગયા છે. આ વર્ષે તમામ પાકોને ભારે વરસાદથી નુકસાન વેઠવું પડ્યું છે. બીજી તરફ ખેડૂતોને પાકને પોષણક્ષમ ભાવો પણ નથી મળી રહ્યા. હવે ખેડૂતો સરકાર પાક વીમો ચૂકવે તેવી માંગણી કરી રહ્યા છે. ધ્રુવ મારી જેડે શ્રી સાબરકાંઠા. જેડએસ ટીવીના સર્વે દર્શક મિત્રોને નમસ્કાર અને દિવાળી તેમજ નવા વર્ષની શુભકામનાઓ. હું ડૉક્ટર કામેશ્વર પ્રસાદ, શ્રીમતી એમસી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજના પ્રિન્સિપલ, આપ સર્વેનો પુનઃ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. આ કોલેજના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ વાલીગણો, આજુબાજુના સર્વે મિત્રો, વાલીઓનો, સ્ટાફ પરિવારનો હું હૃદયપૂર્વક દિવાળીની શુભેચ્છા આપું છું તેમજ નવા વર્ષની પણ શુભેચ્છા આપું છું. મને ખ્યાલ છે કે પ્રાંતિજ કોલેજ એ કલાની નગરીમાં સ્થિત છે. શિક્ષણની સાથે સાથે કલા ક્ષેત્રમાં પણ પ્રાંતિજ કોલેજ ખૂબ આગળ છે. દર વર્ષે યુથ ફેસ્ટિવલમાં સમગ્ર યુનિવર્સિટીમાં સ્થાન મેળવે છે. નાટકમાં તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં, ખેલમાં પણ ઇન્ટરનેશનલમાં પણ જાય છે. નેશનલ સુધી પણ એના ખેલાડીઓ ખૂબ આગળ નામ રોશન કરે છે. શિક્ષણ ક્ષેત્રે પણ વિદ્યાર્થી ભાઈ બહેનો ખૂબ નામ રોશન કરે છે. અને આ તમામ ચીજોના જીએસટીવી, જેડએસ ટીવી ખૂબ સારી રીતે પોતાના કવરેજ અંદર લે છે અને અમારે કોલેજને ખૂબ આગળ નામ આવે છે. તે એ બદલ એમના પત્રકાર મિત્રોનો પણ અને સંચાલકશ્રીઓનો પણ હું ખૂબ ખૂબ આ તબક્કે અભિનંદન પાઠવું છું. પ્રમાણિક ચેનલ છે, લોકોને કામ માટે સદા તત્પર રહે છે, એટલે એ માટે પણ એમને અભિનંદન આપું છું. તેમજ સર્વે મિત્રોનો, સમાજનો ફરીથી પુનઃ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. અસ્તુ.